સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 108મી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે પોતાના વિચારો રજૂ કર્યા. પ્રધાનમંત્રીએ 2024ની શરૂઆત માટે ફિટનેસને ગણાવ્યો સૌથી મોટો સંકલ્પ. પ્રધાનમંત્રીએ મિલેટ્સ અને શારીરિક સાથે માનસિક ફિટનેસ પર મૂક્યો ભાર. કહ્યું, મિલેટ્સ ક્ષેત્રે અનેક સ્ટાર્ટઅપને મળ્યો નવો અવસર. પ્રધાનમંત્રીએ એઆઈ ટૂલ ભાષિણીનો ઉલ્લેખ કરતા યુવાઓને આવા જ રિયલ ટાઈમ ટ્રાન્સલેશન સંબંધિત ટૂલ્સ વિકસાવવા કર્યો આગ્રહ. કહ્યું, આ ટેકનોલોજીથી શાળા, હોસ્પિટલ, અદાલત ક્ષેત્રે આવશે અનોખું પરિવર્તન. પ્રધાનમંત્રીએ માતૃભાષાના મહત્વને સમજાવતા કહ્યું કે અમારો પ્રયત્ન રહેશે કે ભાષા કોઈ પણ બાળકના શિક્ષણ અને પ્રગતિમાં અડચણરૂપ ન બને. પ્રધાનમંત્રીએ ગુજરાતના ડાયરાને ગણાવ્યો લોકસંગીત, લોક સાહિત્ય અને હાસ્યનો ત્રિવેણી સંગમ. પીએમએ પ્રસિદ્ધ કલાકાર જગદીશ ત્રિવેદીના સામાજિક કાર્યોને બિરદાવ્યા. પ્રધાનમંત્રીએ રામ મંદિર સાથે જોડાયેલ ગીતો, ભજનો સહિત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આસામના તેજપુર યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારંભમાં રહેશે ઉપસ્થિત. યુનિવર્સિટીના 46 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ પદક કરશે એનાયત. નવવર્ષની ઉજવણીને પગલે દેશભરમાં વધારાઈ કડક સુરક્ષા. નવી દિલ્હીમાં દરેક સ્થળોએ પોલીસ કરી રહી છે ચેકિંગ. 31મી ડિસેમ્બરની ઉજવણીને પગલે રાજ્ય પોલીસ પણ સતર્ક. 23,000 જેટલા બ્રેથ એનેલાઇઝર, 14 ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ, શી ટીમ સાથે સુરક્ષા વ્યવસ્થાનું સઘન આયોજન. વિકાસની દિશામાં હરણફાળ ભરશે ગુજરાતના શહેરો. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ 3 વર્ષ લંબાવાઈ. શહેરોની આગવી ઓળખ સ્થાપવા માટે અત્યાર સુધી મંજૂર કરાયા 48,736 કરોડ. રશિયાના બેલ્ગોરોડમાં યુક્રેનનો હુમલો. 20 લોકોના મોત, 111 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. યુક્રેને તાજેતરમાં જ થયેલા મિસાઇલ એટેકના જવાબમાં કરી રહ્યા કાર્યવાહી. ઉત્તર ભારતમાં ઠંડીનો પારો ગગડ્યો. શીતલહેર અને ધુમ્મસને પગલે માર્ગ, રેલવે અને હવાઈ સેવા પ્રભાવિત. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની કરી આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મન કી બાત કાર્યક્રમની 108મી કડીમાં પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા સહિતના સાંપ્રત વિષયો પર ચર્ચા કરી. ત્યારે આવો નિહાળીએ વર્ષના અંતિમ મન કી બાત કાર્યક્રમના કેટલાક અંશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2023 વર્ષના સંસ્મરણો રજૂ કરતા જણાવ્યું કે 140 કરોડ ભારતીયોના સામર્થ્યથી દેશે વિશેષ ઉપલબ્ધિ મેળવી છે, જેમાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ, G20 સમિટની સફળતા તથા ભારતને 5મું અર્થતંત્ર બનાવવું વગેરે સામેલ છે. પ્રધાનમંત્રીએ 2024માં પણ આ જ ઉત્સાહ અને મોમેન્ટમ જાળવી રાખવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સમાં ભારતને મળેલા મેડલ્સને બિરદાવતા જણાવ્યું કે 2023માં ભારતીય એથ્લીટોએ ગૌરવાંકિત પ્રદર્શન કર્યું છે. એશિયન ગેમ્સમાં આપણા રમતવીરો ખેલાડીઓએ 107 અને એશિયન પેરા ગેમ્સમાં 111 મેડલ જીત્યા છે. વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના પર્ફોમન્સથી આપણા સૌનું દિલ જીત્યું છે. 2024માં યોજાનાર પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓ પોતાનો આ જ ઉત્સાહ જાળવી રાખે. પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા અંગે યુવાઓને પોતાના મંતવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે ભારત વિકસિત બનશે તો તેનો સીધો લાભ દેશના યુવાઓને જ થશે. યુવાઓમાં ફિટ ઇન્ડિયા અંગેના રિસ્પોન્સને જોઈને મારામાં નવી ઉર્જાનો સંચાર થયો છે. મેન્ટલ હેલ્થને પ્રાધાન્ય આપતા તેમણે જણાવ્યું કે આજે ફિઝિકલ હેલ્થ અને વેલબીઈંગની ચર્ચા થાય છે, પરંતુ તેમાં મેન્ટલ હેલ્થ એક મહત્વનું પાસું છે. સાથીઓ, આજ ફિઝિકલ હેલ્થ ઓર વેલબીઈંગ કી ચર્ચા તો ખૂબ હોતી હૈ, લેકિન ઇસસે જુડા એક ઓર બડા પહેલુ હૈ મેન્ટલ હેલ્થ કા. મુજે યહ જાનકર બહોત ખુશી હુઈ હૈ
कि मुंबई के इन्फी हिल और योर दोस्त जैसे स्टार्टअप्स मेंटल हेल्थ और वेलबींग को इम्प्रूव करने के लिए काम कर रहे हैं। इतना ही नहीं, आज इसके लिए आर्टिफिशियल इंटेलिजेंस जैसी टेक्नोलॉजी का इस्तेमाल भी किया जा रहा है। 2023 नो वर्ष इंटरनेशनल मिलेट्स ईयर रह्यो। मिलेट ईयर ना कारणे केटलाक युवाओं ने मिलेट संबंधित स्टार्टअप शुरू करवानी तक मळी छे। तेमणे लखनऊ खाते शुरू थयेल किरोज फूड्स प्रयागराज नो ग्रांड मा मिलेट्स नी बात करी। तेमणे बेंगलोर ना अनबॉक्स हेल्थ ना युवानों नी प्रशंसा करता जणाव्यू के अनबॉक्स हेल्थ लोको ने एमनी पसंदगी ना डाइट प्लान नक्की करवामा मदद करे छे। फिजिकल हेल्थ बाबते लोकोना उत्साह ने जोता हेल्थ कोच अने ट्रेनर नी मांग वधी रही छे। साथियों, भारत के प्रयास से 2023 को इंटरनेशनल ईयर ऑफ मिलेट्स के रूप में मनाया गया। इससे इस क्षेत्र में काम करने वाले स्टार्टअप्स को बहुत सारे अवसर मिले। इनमें लखनऊ से शुरू हुए किरोज फूड्स, प्रयागराज के ग्रैंडमा मिलेट्स और न्यूट्रास्यूटिकल रिच ऑर्गेनिक इंडिया जैसे कई स्टार्टअप शामिल है। एल्पिनो हेल्थ फूड्स, अबोरियल और किरोज फूड से जुड़े युवा हेल्दी फूड के ऑप्शंस को लेकर नए नए इनोवेशन भी कर रहे हैं। बेंगलुरु के अनबॉक्स हेल्थ से जुड़े युवाओं ने ये भी बताया है कि कैसे वे लोगों को उनकी पसंदीदा डाइट चुनने में मदद कर रहे हैं। प्रधानमंत्री एआई टूल नो પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે કાશી તમિલ સંગમમ માં ભાગ લેવા હજારો ની સંખ્યા માં લોકો તમિલનાડુ થી કાશી આવ્યા હતા। આ સંગમમ માં પ્રથમ વખત મે તેમની સાથે સંવાદ કરવા એઆઈ ટૂલ ભાષિણી નો ઉપયોગ કર્યો હતો। એઆઈ ટૂલ ભાષિણી ની મદદ થી મારા હિન્દી ભાષા ના સંબોધન ને તમિલનાડુ ના લોકો ને તમિલ ભાષા માં સાંભળ્યું હતું। प्रधानमंत्री युवाओं ने रियल टाइम ट्रांसलेशन संबंधी टूल्स विकसावा अने एक्सप्लोर तथा तेने 100% फुल प्रूफ बनावा आग्रह कर्यो। आप जानते हैं कि काशी तमिल संगमम में हिस्सा लेने के लिए हजारों लोग तमिलनाडु से काशी पहुंचे थे। वहां मैंने उन लोगों से संवाद के लिए आर्टिफिशियल इंटेलिजेंस एआई टूल भाषिणी का सार्वजनिक रूप से पहली बार उपयोग किया। मैं मंच से हिंदी में संबोधन कर रहा था, लेकिन एआई टूल भाषिणी की वजह से वहां मौजूद तमिलनाडु के लोगों को मेरा वही संबोधन उसी समय तमिल भाषा में सुनाई दे रहा था। काशी तमिल संगमम में आए लोग इस प्रयोग से बहुत उत्साहित दिखे। वो दिन दूर नहीं जब किसी एक भाषा में संबोधन हुआ करेगा और जनता रियल टाइम में उसी भाषण को अपनी भाषा में सुना करेगी। प्रधानमंत्री नरेंद्र मोदी ए भाषा ने प्राधान्य आपवा पर भार मुक्यो। झारखंड ना आदिवासी गाम नी अनोखी पहल ने बिरदावता तेमने कह्यू कि गढ़वा जिल्ला ना मंगलो गाँव मा बाळको कुडुख भाषा मा शिक्षण मेळवे छे। आपणा देश मा केटलाक बाळको ભાષાની સમસ્યાને કારણે શિક્ષણ અધવચ્ચે છોડી દે છે। આપણો પ્રયત્ન રહેશે કે ભાષા કોઈ પણ બાળકના શિક્ષણ અને પ્રગતિમાં અડચણ રૂપ ન બને। अब मैं आपको झारखंड के एक आदिवासी गांव के बारे में बताना चाहता हूँ। इस गांव ने अपने बच्चों को मातृभाषा में शिक्षा देने के लिए एक अनूठी पहल की है। मंगलो गांव में बच्चों को कुडुख भाषा में शिक्षा दी जा रही है। स्कूल का नाम है कार्तिक उराव आदिवासी कुडुख स्कूल। स्कूल में 300 आदिवासी बच्चे पढ़ते हैं। कुडुख भाषा उराव आदिवासी समुदाय की मातृभाषा है। कुडुख भाषा की अपनी लिपि भी है जिसे तोलंग सिकी नाम से जाना जाता है। ये भाषा धीरे धीरे विलुप्त होती जा रही थी, जिसे बचाने के लिए इस समुदाय ने अपनी भाषा में बच्चों को शिक्षा देने का फैसला किया है। स्कूल को शुरू करने वाले अरविंद उराव कहते हैं कि आदिवासी बच्चों को अंग्रेजी भाषा में दिक्कत आती थी, इसलिए उन्होंने गांव के बच्चों को
अपनी मातृभाषा में पढ़ाना शुरू कर दिया। उनके इस प्रयास से बेहतर परिणाम मिलने लगे तो गांव वाले भी उनके साथ जुड़ गए। अपनी भाषा में पढ़ाई की वजह से बच्चों के सीखने की गति भी तेज हो गई है। हमारे देश में कई बच्चे भाषा की मुश्किलों की वजह से पढ़ाई बीच में ही छोड़ देते थे। ऐसी परेशानियों को दूर करने में नई राष्ट्रीय शिक्षा नीति से भी मदद मिल रही है। हमारा प्रयास है कि भाषा किसी भी बच्चे की शिक्षा और प्रगति में बाधा नहीं बननी चाहिए। शिक्षा अने समाज सुधार क्षेत्र में क्रांति लावनार सावित्रीबाई फूले ना योगदान की प्रशंसा करता प्रधानमंत्री जणाव्यू कि सावित्रीबाई फूले हमेशा महिलाओं अने वंचिता ना शिक्षण अंगे पोतानो अवाज बुलंद कर्यो हतो। तेओ हमेशा शिक्षण थी समाज ने सशक्त बनावाना प्रयासो करता हता। 3 जान्युआरी ए आ बन्ने महानुभवों नी जन्म जयंती उजवाशे। पीएम मोदी ए गुजरात ना डायरा ने लोक संगीत लोक साहित्य अने हास्यनो त्रिवेणी संगम गणाव्यो। गुजरात ना प्रसिद्ध कलाकार जगदीश त्रिवेदी नी प्रशंसा करता तेमणे जणाव्यु कि जगदीश त्रिवेदी ए मने पोतानुं एक पुस्तक मोकल्युं छे जेमां तेमणे डायरा ना माध्यम थी मेळवेली आवक खर्चनी बेलेंस शीट दर्शावी छे। तेमणे तेमनी बधी कमाणी शाळा हॉस्पिटल पुस्तकालय तेमज दिव्यांगजनों माटे खर्ची छे। 2017 થી અત્યાર સુધી તેઓએ 9.5 કરોડ રૂપિયા અલગ અલગ સામાજિક કાર્યો માટે ખર્ચ કર્યા છે। હાસ્ય કલાકાર કે રૂપ મે ભાઈ જગદીશ ત્રિવેદી જી ને 30 સાલ સે ભી જ્યાદા સમય સે અપના પ્રભાવ જમા રખા હૈ। હાલ હી મે ભાઈ જગદીશ ત્રિવેદી જી કા મુજે એક પત્ર મિલા ઓર સાથ મે ઉન્હોને અપની એક કિતાબ ભી ભેજી હૈ। કિતાબ કા નામ હૈ सोशल ऑडिट ऑफ सोशल सर्विस। एक किताब बड़ी अनूठी है, इसमें हिसाब किताब है। ये किताब एक तरह की बैलेंस शीट है। पिछले 6 सालों में भाई जगदीश त्रिवेदी जी को किस किस कार्यक्रम से कितनी आय हुई और वो कहाँ कहाँ खर्च हुआ, इसका पूरा लेखा जोखा किताब में है। राम मंदिर ने लईने देशवासियों में भारी उत्साह अने उमंग नी लागणी छे। त्यारे तेने लगता गीतों भजनों अने रचनाओं ने हैशटैग श्री राम भजन साथे सोशल मीडिया पर शेयर करवानो प्रधानमंत्रीए अनुरोध कर्यो। ब्यूरो रिपोर्ट डीडी न्यूज। वधु समाचार एक नानकड़ा विराम बाद। जल्दी टिफिन पैक कर राजू। मोबाइल छोड़। अरे दीदी बैंक नो नंबर जोईए छे, रिफंड ज नथी आव्यो। मड़ी गयो, अत्यारे ज कॉल करू छु दीदी। नंबर तपास्या वगर हमेशा दगाबाजो बैंक नी नकली वेबसाइट अने नकली नंबर थी पैसा नी छेतरपिंडी करता होय छे। तो पछी साचो नंबर बैंक नी ऑफिशियल वेबसाइट अथवा कार्ड पर। तमे तो बचावी लीधो दीदी। काम थी नहीं करू छु। आरबीआई कहे छे योग्य नाणकीय वर्तन करे तमारू रक्षण। विराम बाद आपનું ફરીથી સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજના મન કી બાત કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીના સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી। ત્યારે સુરેન્દ્રનગર ખાતે ડોક્ટર જગદીશ ત્રિવેદીએ પણ પોતાના પરિવાર સાથે આ કાર્યક્રમ નિહાળ્યો હતો। ડોક્ટર જગદીશ ત્રિવેદીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને આનંદ છે કે પ્રધાનમંત્રીએ મારા કાર્યની પ્રશંસા કરી। તેમના શબ્દોથી મને સમાજ સેવા કરવા માટે વધુ બળ મળશે। આજ 31 ડિસેમ્બર 2023 કો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મેરા જિક્ર કિયા મન કી બાત મેં। મેં મોદી સાહેબ કે મન મેં આયા ખુશ હું। मेरी 58 साल की उम्र में आज सबसे बड़ी खुशी का दिन है। 12 अक्टूबर को एक किताब निकालता हूं और पूरे साल का हिसाब उसमें रखता हूं। किताब का टाइटल मैंने दिया है सोशल ऑडिट ऑफ सोशल सर्विस। जैसे कि पिछले 6 साल से मैं सफ़ेद वस्त्र पहनता हूं और मेरे स्टेज शो की मेरे कॉमेडी शो की संपूर्ण आय पूरी इनकम मैं हेल्थ और एजुकेशन में डोनेट करता हूँ। પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે મહિલાઓએ મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનો સંદેશ સાંભળ્યો હતો। કાર્યક્રમ બાદ પાટણની મહિલાઓએ મન કી બાત કાર્યક્રમ વિશે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા।
જેમાં મિલેટ ફિટનેસ સહિત ગુજરાતી હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી અંગે પ્રધાનમંત્રીએ કરેલી વાત મહિલાઓને વધુ પસંદ આવી હતી. વીર પુરુષ, દેવ્ય પુરુષ જેવા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું મન કી બાત તમે સાંભળી છે અને અમને ખૂબ આનંદ થયો છે. એમને એક વિષય ખૂબ સરસ મૂક્યો છે કે શિક્ષણની બાબતમાં જ્યારે બહેનોની અત્યારે શક્તિની વાપરની વાત કરી ત્યારે એમને જ્યારે માન્ય જ્યોતિબા ફૂલેને બોલાવીને અને એમની જે વાત કરી શિક્ષણની વાત કરી અને એ વખતે જ્યારે જ્યારે શિક્ષણ નહોતું જ્યારે બહેનોને ઘરની બહાર પણ નહોતા જવા દેતા એ સમયમાં એ બહેન જ્યારે બહાર નીકળી અને બહેનોની જાગૃતિ માટે જે પ્રયત્નો કર્યા છે એ ખૂબ એમને યાદ કરીને અમે કર્યા ત્યારે અમે ખૂબ ગૌરવ સામાજિક સેવા, શૈક્ષણિક સેવા અને ખાસ કરીને દિવ્યાંગ બાળકોના સહાયના રૂપમાં એમણે એમની પોતાની કમાણીનો ઉપયોગ કર્યો છે. તો એ ઉપરથી આપણે પ્રેરણા લઈએ કે આપણે પણ આપણા આર્થિક ઉપાર્જનનો સમાજ સેવામાં ઉપયોગ કરીએ. એટલે જે અમને યોગાની જે વાત કરી એ ખરેખર યોગા હોય તો મન પ્રફુલ્લિત રહે, યોગા કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. તો આપણે યોગા રોજ કરવા જોઈએ અને જે ન કરતા હોય એમને પણ કરાવવા જોઈએ. એ પ્રેરણા આપણને આ મન કી બાતની પ્રોગ્રામથી મળે છે. મહિલાઓએ ખૂબ જ સુંદર રીતે મન કી વાત સાંભળી અને એમના વિચારો પણ દૂરદર્શન સાથે વ્યક્ત કર્યા છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓ સાથે પોતાના વિચારો રજૂ કર્યા ત્યારે કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ સાંસદ મિતેશ પટેલ તથા ધારાસભ્ય યોગેશ પટેલ સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો, જેમાં સ્થાનિક લોકો સાથે નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ પટેલ અને કાઉન્સિલરો જોડાયા હતા. कार्यक्रम संपन्न हुआ, एक पूरी माला करने के लिए प्रधानमंत्री जी को ढेर सारी बधाई और शुभकामनाएं. आज मन की बात में प्रधानमंत्री जी ने फिटनेस को सेंटर में रखते हुए कार्यक्रम में सारी बातें रखने का प्रयास किया. युवाओं को मार्गदर्शन देने के लिए जग्गी स्वामी से लेकर हमारे देश के प्रसिद्ध खिलाड़ियों और कलाकारों को अपना अनुभव शेयर करने के लिए आमंत्रित किए और उन्होंने बहुत ही रुचिकर अपने अनुभव साझा किए. समाचार में आगळ વધીશુ એક વિરામ બાદ. બેન, નોકરી મળી ગઈ. અરે વાહ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ. હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ. ખૂબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા. ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે. પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર. પણ બેન, જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું. હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું. અચ્છા, આરબીઆઈ કહે છે યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ. સમાચારમાં આગળ વધીએ. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ આસામના તેજપુર વિશ્વવિદ્યાલયના 21મા દીક્ષાંત સમારંભમાં વિશેષ અતિથિ તરીકે ભાગ લેશે. રક્ષામંત્રી રાજનાથસિંહ વિશ્વવિદ્યાલયના સફળ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા પ્રદાન કરશે. 46 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ પદકથી સન્માનિત કરવામાં આવશે. તેજપુર વિશ્વવિદ્યાલય આધુનિક શિક્ષક કોર્સ સાથે ભારતીય સેનાના જવાનોને ચીની ભાષા શીખવે છે, જેના સંદર્ભે એપ્રિલમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ઉત્તરપ્રદેશના વૃંદાવનની મુલાકાત જશે. ત્યાં તેઓ સાધ્વી રૂતંભરાના વાત્સલ્ય ગ્રામ જશે. ગૃહમંત્રીનો આ કાર્યક્રમ ભાજપના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં આયોજિત 3 દિવસીય પરમ પૂજ્ય દીદી માં સાધ્વી રૂતંભરાજીના ષષ્ઠીપૂર્તિ મહોત્સવ કાર્યક્રમને સંબોધિત કરશે. નવા વર્ષે ઇસરો ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ઇસરો વર્ષ 2024ના પ્રથમ દિવસે એટલે કે કાલે પ્રથમ પોલરીમેટ્રી મિશન લોન્ચ કરશે. શ્રીહરિકોટાના અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી આ મિશન લોન્ચ કરાશે. પોલરીમેટ્રી મિશન અંતર્ગત પીએસએલવી C-58ની સાથે એક્સ રે પોલરીમેટ્રી સેટેલાઇટ પણ મોકલવામાં આવશે, જે એક્સ રે ડેટા કલેક્ટ કરીને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાનો અભ્યાસ કરશે.
નવા વર્ષને લઈ દેશભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજધાની દિલ્હીની સરહદો પર સુરક્ષા વધારવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ વધુ ભીડ ન થાય તે માટે રાજીવ મેટ્રો સ્ટેશન ખાતે 9 વાગ્યા પછી મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ઇન્ડિયા ગેટ સહિતના જાહેર સ્થળોએ મર્યાદિત વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. ત્યાં જ ઉત્તરપ્રદેશમાં પણ નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખતા પોલીસ એલર્ટ મોડમાં છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડી સાથે ધુમ્મસભર્યું વાતાવરણ વધતું જઈ રહ્યું છે. વહેલી સવારે અને મોડી સાંજે ધુમ્મસથી જનજીવન પર માઠી અસર થઈ રહી છે. ધુમ્મસને કારણે રેલવે અને હવાઈ સેવાને અસર થઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં કડકડતી ઠંડીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં કોલ્ડ ડેની સ્થિતિ સર્જાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. ધુમ્મસને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સુરક્ષા વધારાઈ છે. રશિયા યુક્રેન વચ્ચે આશરે છેલ્લા 22 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેને રશિયાના બેલ્ગોરોડ ખાતે હિંસક હુમલો કરતા 20 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 111 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. રશિયાના અધિકારીઓએ યુક્રેન પર હુમલાનો આરોપ લગાવ્યો છે, જો કે કીવ તરફ આરોપ સંદર્ભે કોઈ વળતો જવાબ આવ્યો નથી. રાજ્યના શહેરોના માળખાકીય વિકાસ માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ 3 વર્ષ લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 2,84,000થી વધુ કામો માટે રૂપિયા 48,736 કરોડ મંજૂર કરાયા છે. આ ફ્લેગશીપ યોજના માટે અત્યાર સુધીમાં 57,000 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાને મળી રહેલા વ્યાપક લોક સમર્થન તેમજ નગર સુખાકારીના વિવિધ કામોમાં યોજનાના લાભોની જરૂરિયાત સંદર્ભમાં આ ફ્લેગશીપ યોજના વધુ 3 વર્ષ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પરિણામે હવે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25થી 2026-27 સુધીના વધુ 3 વર્ષ માટે અમલમાં રહેશે. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. મોદી સરકારની ગેરંટી, દરેક ગરીબ માટે મફત સારવાર. 55 કરોડ લોકોને મળી 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની ખાતરી. આપણો સંકલ્પ, વિકસિત ભારત.